गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय हिंदी जेनी अंदर आज आपणे भणीशुं पढ़कर समझिए। पढ़कर समझिए बराबर कहते के वाची ने तमे समझो तो हूँ आ पेरेग्राफ जे आपेलो छे ए तमने वाची ने समझाऊं छु। राजाजी भाई ने रामजी भाई ने भैंस खरीद कर दूध घी बेचा और उसके गोबर की खाद से खेतों की उपज भी बढ़ाई। यह तो आम के आम और भूखियों के दाम की बात हो गई। शू कहते कि रामजी भाई के छे एमने एक भैंस खरीदे छे अने ए भैंस माथी ते दूध घी अने गोबर आ बधु वेची अने ते पैसा कमाए छे। એટલે કે આમ કે આમ ઓર ડુકરીઓ કે દામ એટલે કે બમણી દોહરા લાભોના બરાબર છે થોડો વધારે આપણને લાભ થયો। યહાં રામજીભાઈ ભેંસ કે દૂધ કો વેચ કર પૈસે કમાતે હે। भैंस के गोबर की खाद बनाकर उसका भी उपयोग कर लेते हैं। तो कहते हैं कि रामजी भाई थे ये भैंस को दूध बेचे थे इतने इन्हें पैसा मिले थे इतने ते पैसा कमा रहे थे अने पची जे भैंस को छान हुए ने गोबर माने की छान तो ये छान बेची पर अब ये छान का उपयोग शू थाय तो आपड़ा खेतर नी अंदर छाणिया खातर तरीके तेनो उपयोग थाय छे एटले ते ए गोबर बेचे छे जेमाथी तेमने पण पैसा मरे थे। इस प्रकार दूध और खाद्य दोनों का उपयोग करके मुनाफा कमा लेता है। तो कहते अभी रीतना दूध और गोबर बेव बेची अने तेनी पासे पैसा आवे छे। जैसे कि आम खाकर उसकी गुठलियों का भी उपयोग किया जाता है। केवी रीतना तो आम એટલે કે કેરી તો આપણે કેરી તો ખાઈએ છીએ સાથે સાથે એના ગુઠલાનો પણ ઉપયોગ કરીએ છે। એવી રીતના કહે છે કે આમ કે આમ આ ગુઠલીઓ કે દામ દોનો પ્રકાર સે લાભ હોને પર લોકત્રિત કી ગઈ હૈ લોકો કે અનુભવ પર આધારિત ઓર બાંધવે સમાજ મે રૂઢ હો ગઈ એસી બાત યા ઉસકે વ્યક્તિ કો કહાવત કહેતે હૈ। તો કહે છે આપણે શું સમજવાનું છે આજે તો કહાવત બરાબર कहती कहावत है आपकी आम के आम गुठलियों के दाम मिलना कर्मों के अनुसार फल
मिलना जैसी करनी वैसी बढ़नी। तीजू छे सांच को आठ में सांच को आठ में सच्चे व्यक्ति को कोई भय नहीं होता। सच्चे व्यक्ति को कोई भय नहीं होता। बराबर બાળકો તો આપણે કહાવત જોઈએ છે જેમાં પહેલી કહાવત છે આપણી આમ કે આમ ઢોલિયો કે દામ જેમાં છે દોહરાલા ખોના આમ કે આમ ઢોલિયો કે દામ નો મતલબ શું થયો તો દોહરાલા ખોના પછી છે જૈસી કરની વૈસી વરણી એટલે કે તમે જે પ્રમાણે કર્મો કરો છો એ પ્રમાણે તમને ફળ મળે છે એટલે કે કર્મ કે અનુસાર ફળ મિલના સાચ તો આજ નહીં સત્ય વ્યક્તિ કો કોઈ લાભ નહીં બિલકુલ અનપઢ હોના એટલે કે કશું જ ભણેલું ના હોય તેવું બરાબર ને કાલા અક્ષર ને બરાબર હોના માને કે બિલકુલ અનપઢ હોના ત્યારબાદ આપણે થોડા શબ્દાર્થ જોઈશું Yeah.
પછી છે બળે બ બે ન તો એનો મતલબ થશે બડા શું થશે તો બડા ત્યારબાદ ચી વસ્તુ મોલ તો કિંમત ઉજાલા તો પ્રકાર ઉજાલા તો પ્રકાર મૂરત તો મૂર્તિ પંખી તો યાત્રી મુસાફરી બલાય તો આપણને ઉકેલી તેના શબ્દાર્થ આપણે જોયા છે બરાબર એવા બીજા ઘણા શબ્દાર્થ છે જેમાં છે બાદલ તો મેઘ પોતી તો બેટી કી લડકી ચુગરખોર તો પીઠ પીછે કરને વાલી બુરાઈ શું કહેશે પીઠ પીછે કરને વાલી બુરાઈ લોકો ક્યાં કહેતે હે તો ચુગરખોર પછી છે સવારા તો સજાયા અંતર તો બે પાર તો બાર કતાર તો પક્તિ વર્ધિત તો નિષેધ છે શીઘ્ર તો જલ્દી પોતા તો પુત્ર કા પુત્ર પ્રતીક્ષા માને ઇંતજાર રાશિ તો રકમ આચરણ તો વ્યવહાર સદે તો સદા કે નિયમ બરાબર આ બધા આપણે શબ્દાર્થ જોયા છે.